નમસ્કાર મિત્રો ઓનલી જીકે એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વનરક્ષકની પરીક્ષામાં ઉપયોગી બને તેવા ખૂબ જ અગત્યના પચાસ જેટલા એમસીક્યુ જોઈશું તો દોસ્તો વિડીયોને અંત સુધી જોઈજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો દોસ્તો પહેલો પ્રશ્ન જોઈશું જગતમાં સૌથી વિરલ ગણાતું પ્રાણી કયું છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી એશિયાઈ કાળું રીચ પ્રશ્ન નંબર બે ડાયકલોફેન ના વધુ ઉપયોગથી કયો વન્યજીવ નાશ થઈ રહ્યો હતો તો મિત્રો એનો આવશે ઓપ્શન સી ગીધ ચાલો પ્રશ્ન નંબર કૂતરાનું પૂર્વજ પ્રાણી કયું તો કૂતરાનું પૂર્વજ પ્રાણી થશે ઓપ્શન બી વરુ પ્રશ્ન નંબર ચાર દરિયાએ સૌથી લાંબી ચપટી માછલી કઈ તો એનો જવાબ આવશે ઓપ્શન બી હેલીબૂટ ચાલો પ્રશ્ન નંબર પાંચ જોઈશું સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી કયું તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી યુરોપિયન ઈગલ પ્રશ્ન નંબર બિલાડી કુલની કેટલી જાતો ભારતમાં છે તો બિલાડી કુલની ટોટલ ઓપ્શન સી પંદર જેટલી જાતો ભારતમાં છે પ્રશ્ન નંબર સાત પૃથ્વીના વાતાવરણમાં કેટલા કિમી સુધી નવ્વાણું ટકા જેટલી હવા સમાયેલી છે તો એનો જવાબ આવશે ઓપ્શન સી

ગુજરાતમાં સૌથી વધુ ફર્નિચર બનાવવાના કેન્દ્રો ઓપ્શન ચાલો પ્રશ્ન નંબર તેર રાત્રિ દરમિયાન જમીન વિસ્તાર તરફથી સમુદ્ર વિસ્તાર તરફ પવન વાય છે જેને શું કહે છે તો તેને ઓપ્શન ડી જમીનની લહેરો કહેવાય છે પ્રશ્ન નંબર ચૌદ વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણીની શરૂઆત ક્યારે થઈ હતી તો વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણીની શરૂઆત ઓપ્શન બી ઓગણીસો સિત્તેરથી કરવામાં આવી હતી ચાલો પ્રશ્ન નંબર પંદર વરસાદના પાણીની પીએચ કેટલી હોય છે તો જે વરસાદનું પાણી હોય છે તેની પીએચ ઓપ્શન બી પાંચ પોઈન્ટ છ જેટલી હોય છે ચાલો પ્રશ્ન નંબર સોળ ગુજરાત સરકાર દ્વારા ખારલેન્ડ એક્ટ ક્યારે બનાવવામાં આવ્યો તો જે આ ખારલેન્ડ એક્ટ છે તે ગુજરાત સરકાર દ્વારા ઓગણીસોને ત્રેયાસઠમાં બનાવવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર સત્તર કુંદેમુખ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે તો જે આ કુંદેમુખ રાષ્ટ્રીય ઉદ્યાન છે તે ઓપ્શન એ કર્ણાટકમાં આવેલું છે ચાલો પ્રશ્ન નંબર અઢાર ગોબર ગેસ સુએજ ગેસ અને બાયોગેસનો મુખ્ય ઘટક કયો છે તો એ છે ઓપ્શન એ મિથેન આપણો સાચો જવાબ થશે પ્રશ્ન નંબર ઓગણીસ મહારાષ્ટ્ર રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે તો મહારાષ્ટ્ર રાજ્યનું રાજ્ય પ્રાણી છે ઓપ્શન સી ચાલો પ્રશ્ન નંબર રાણી જીજા માતા ઉદ્યાન ક્યાં આવેલું છે તો જે રાણી જીજા માતા ઉદયન ઉદ્યાન છે તે ઓપ્શન બી મહારાષ્ટ્રમાં આવેલું છે ચાલો પ્રશ્ન નંબર એકવીસ કોને જીવનફળ કે સતાયુ નામે ઓળખવામાં આવે છે તો જીવન પળ કે સતાયુ તરીકે ઓપ્શન બી આમળાને ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર બાવીસ કયું પ્રાણી તેના આંતરડામાં પાણીનો સંગ્રહ કરે છે તો એ પ્રાણી છે ઓપ્શન સી સાંધા ચાલો પ્રશ્ન નંબર ત્રેવીસ જ્યોર્જ મેન્ડલે કઈ વનસ્પતિ ઉપર આનુવંશિકતાના નિયમ તારવ્યા હતા ઓપ્શન એ ડુંગળી ઓપ્શન બી વટાણા

ભારતમાં સુગંધી તેલ આપતી વનસ્પતિઓની કેટલી જાતો છે તો ભારતમાં સુગંધી વનસ્પતિઓની ઓપ્શન સી જેટલી જાતો છે પ્રશ્ન નંબર ખારા સૌથી તટીય સરોવર કયા રાજ્યમાં આવેલું છે તો ભારતમાં ખારા પાણીનું સૌથી મોટું તટીય સરોવર ઓપ્શન ડી ઓડિશામાં આવેલું છે ચાલો પ્રશ્ન નંબર ત્રીસ સૌથી વધુ વનાવરણ ધરાવતો ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો તો સૌથી વધુ અનાવરણ ધરાવતો ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે ઓપ્શન બી અંદમાન નિકોબાર ચાલો પ્રશ્ન નંબર એકત્રીસ ભયથી સાવધાન કરતું પક્ષી કયું છે તો જે ઓપ્શન સી ખેરખટ્ટો છે તે ભયથી સાવધાન કરતો પક્ષી છે ચાલો પ્રશ્ન નંબર બત્રીસ હનુમાન વાંદરા તરીકે કોણ ઓળખાય છે તો હનુમાન વાંદરા તરીકે ઓપ્શન ડી સામાન્ય લંગુર નામનો વાંદરો ઓળખાય છે પ્રશ્ન નંબર તેત્રીસ પુષ્પનું કયું દ્રાક્ષની ખેતી ઓપ્શન સી કલ્ચર નામે ઓળખાય છે પ્રશ્ન નંબર પાંત્રીસ વંદા વિશે કયું વિધાન સાચું નથી તો ઓપ્શન બી તેનું શરીર તેર ખંડોમાં વહેંચાયેલ હોય છે આ વિધાન

ચાલો પ્રશ્ન નંબર સાડત્રીસ ભારતમાં કેટલી જાતના વન્ય સસ્તન પ્રાણીઓ છે તો ભારતમાં ત્રણસોને નેવું જાતના વન્ય સસ્તન પ્રાણીઓ છે પ્રશ્ન નંબર અડત્રીસ ઝારખંડ રાજ્યનું રાજ્ય વૃક્ષ કયું છે તો ઝારખંડ રાજ્યનું રાજ્ય વૃક્ષ છે ઓપ્શન સી સાલ ચાલો પ્રશ્ન નંબર ઓગણચાલીસ એકતાવન ક્યાં આવેલ છે તો જે એકતાવન છે તે સુરત જિલ્લામાં આવેલું છે પ્રશ્ન નંબર ચાલીસ હતા તો સદી સદીની શરૂઆતમાં ભારતમાં જેટલા વાઘ હતા પ્રશ્ન નંબર કઈ વનસ્પતિના પર્ણનો ઉપયોગ માટે ગુજરાત વન વિભાગની મંજૂરી લેવી પડે છે તો એનો જવાબ આવશે ઓપ્શન સી ટીમરૂના પર્ણ એટલે કે ટીમરૂના પાન લેવા માટે ગુજરાત વન વિભાગની મંજૂરી લેવી પડે છે ચાલો પ્રશ્ન નંબર બેતાળીસ ભારતમાં હિમદીપડા પરિયોજના ક્યારે શરૂ થઈ હતી તો ભારતમાં હિમદીપડા પરિયોજના ઓપ્શન ડી બે હજાર નવમાં શરૂ કરવામાં આવી હતી પ્રશ્ન નંબર તેતાળીસ ગુગામલ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવે છે તો જ્યાં ગુગામલ નામનું રાષ્ટ્રીય ઉદ્યાન ઓપ્શન બી મહારાષ્ટ્રમાં આવેલું છે ચાલો પ્રશ્ન નંબર ચુમ્માળીસ નીલગિરીના વૃક્ષની છાલમાં કયું એસિડ હોય છે

ઓપ્શન સી ઓગણીસો ને કરવામાં આવી હતી ચાલો પ્રશ્ન નંબર સુડતાલીસ રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે તો જે રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન છે તે ઓપ્શન સી રાજસ્થાનમાં આવેલું છે પ્રશ્ન નંબર અડતાલીસ હાલમાં સ્વામી વિવેકાનંદ કર્મયોગી પુરસ્કાર બે હજાર વીસની કોને સન્માનિત કરવામાં આવ્યા જે ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે તો એનો જવાબ આવશે ઓપ્શન બી જાદવ ચાલો પ્રશ્ન ઓગણપચાસ આબોહવા પર જંગલોની અસર હોય છે તો કયું વિધાન સાચું નથી તો એનો જવાબ આવશે ઓપ્શન સી જંગલોનું પ્રમાણ એ આબોહવાનું તત્વ છે આ વિધાન સાચું નથી જ્યારે વિશાળ પ્રમાણમાં આવેલા જંગલોમાં વરસાદનું પ્રમાણ વધુ હોય છે જંગલોનું પ્રમાણ વધુ હોય તો તાપમાન નીચું રહે છે અને પૂર્વ ભારતમાં વિશાળ જંગલોને કારણે વરસાદ વધુ પડે છે આ ત્રણે ત્રણ વિધાન સાચા છે ચાલો પ્રશ્ન નંબર પચાસ બીજા પ્રાણીઓના બહારના અંગો પર જે પ્રાણી પરોપજીવી રહે તેને શું કહે છે તો મિત્રો તેને પેરાસાઇટ કહેવાય છે તો મિત્રો આ હતા વનરક્ષકની પરીક્ષામાં ઉપયોગી બને તેવા પચાસ જેટલા એમસીક્યુ તો મિત્રો હું આશા રાખું છું કે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો વિડીયોને એક લાઇક કરી દો અને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાસે આપેલું બે લાઇકન બટન દબાવી દેજો અને અમારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ત્યાં તમને ફોરેસ્ટ ગાર્ડનું મટીરિયલ અને ફોરેસ્ટ ગાર્ડની ક્વીઝમાં પણ તમે પાર્ટિસિપેટ થઈ શકશો તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત